શનિવાર સાંજે 6:23. ગઈકાલ સુધી કુલ કેસોની સંખ્યા 2461 હતા. આજરોજ નવા 53 કેસ નોંધાયા છે. અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 2514 છે અને જે પોઝિટિવિટી રેશિયો છે એ 9.5% છે. આજરોજ 3 નવા મૃત્યુ નોંધાયા છે. ગઈકાલ સુધી 97 મૃત્યુ હતા. આજરોજ 3 નું મરણ ના સાથે કુલ મૃત્યુ આંક 100 પહોંચ્યા છે અને કેસ પોઝિટિવિટી રેશિયો 4% પહોંચ્યા છે. જે મૃત્યુ થયેલા છે આજરોજ એ 63 વર્ષના પુરુષ, લંબે હનુમાન રોડ, બરાછા ઝોન એના. એ ઓલરેડી કોમોર્બિડ બ્લડ પ્રેશરના દર્દી હતા. પછી 67 વર્ષ પુરુષ, બરિયા રાંદેર ઝોનના. એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી ઓલરેડી હતા અને એનું પણ મૃત્યુ થયું છે. ત્રીજા 55 વર્ષ સ્ત્રી, ભેસ્તાન, ઉધના ઝોનના. એ પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી હતા. એનું પણ સિવિલ હોસ્પિટલમાં આજરોજ 3-3 નું મૃત્યુ થયું છે. આ એક સિગ્નિફાય કરે છે કે જે ખાસ કરીને જે કોમોર્બિડ લોકો છે એ કોમોર્બિડ લોકોને આ ખૂબ જોખમી હોય છે અને એના ઉપરાંત પણ અત્યારે જે પ્રમાણે મૃત્યુનું સંખ્યા છે એ સંખ્યા પણ આજે 3 નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. અને મારા બધા લોકોને વિનંતી છે કે કોઈ પણ રીતે અત્યારે જે રિલેક્સેશન છે એ રિલેક્સેશનને બહુ ઉપયોગી તરીકે જ લે અને કોઈ પણ રીતે એને નોર્મલ જીવનશૈલીમાં નહીં લે. અત્યારે કોરોનાનું જીવનશૈલી આપણે બનાવવું પડશે, નહીં તો જે પ્રમાણે લોકો અત્યારે થાય છે, જે પ્રમાણે લોકોનું બિહેવિયર થાય છે, એ બિહેવિયરને જોઈને આપણને ચિંતા થાય છે અને એ ચિંતા જે છે લોકોને સમજતા નથી. લોકો એવું માને છે કે કોરોના બીજા ઘેરે થશે, કોરોના બીજા સોસાયટીમાં થશે, કોરોના બીજા કોલોનીમાં થશે, પણ કોરોના આપણને નહીં થાય. એવું એક જે વિચાર કરીને લોકો બેફામ અને પોતે કાળજી લીધા વગર જે અત્યારે એ કરે છે એ ઉચિત નથી. પણ એના સાથે સાથે એ પણ વસ્તુ સાચી છે કે કોરોનાથી આપણને ડરવાનું નથી, બટ કોરોના સામે જે કાળજી લેવાનું છે એટલું આપણને લેવું પડશે. અન્યથા જે પ્રમાણે આ મૃત્યુ છે એ મૃત્યુ ચિંતાનો વિષય છે. જે પોઝિટિવ કેસો આજે 53 થયા છે એમાં જે રીતે છેલ્લા અઠવાડિયાથી કતાર ગામનું જે વધતા આંક છે એ કતાર ગામમાં વધ્યું છે, તે 23 કેસો છે. અને એ પ્રમાણે બીજા જે ઝોનનું જોઈએ તો લિંબાયતનું આજે 8 કેસ છે. 4 સેન્ટ્રલ ઝોનના, બરાછા એના 5 છે, બરાછા બીના 4 છે, રાંદેરમાં 1 છે અને ઉધનાના 6 છે અને અઠવાના 2 છે. આ જે કેસોની સંખ્યા જોઈએ તો ઓવરઓલ આ તમામ ઝોન્સમાં અગર જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં કેટલા વિસ્તારો જે છે ખૂબ હોટસ્પોટ તરીકે છે, એમાં ભાગલ હોય કે બેગમપુરા હોય કે સૈયદપુરા હોય કે રુદરપરા હોય, આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારો હોટસ્પોટ છે. ઇવન મહિધરપુરા અને એવી રીતે બરાછા એના જે વિસ્તારો છે, લાંબે હનુમાન રોડ અને એકે રોડ, એ તમામ જે છે એ ખૂબ હોટસ્પોટ વિસ્તાર છે. રાંદેરના જે તળવાડી વિસ્તાર અને બીજા અડાજણના વિસ્તાર છે એમાંથી અત્યારે પોઝિટિવ કેસો આવે છે. કતાર ગામમાં લગભગ મોટા પાયા ઉપર અત્યારે કેસ અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. એટલે કતાર ગામથી કોઈ અગર આવતા હોય કે જતા હોય ત્યારે આપણે ખૂબ કાળજી લેવું અત્યારે જોઈએ છીએ. લિંબાયતમાં અત્યારે કેસ ધીરે ધીરે ઓછા થયા છે, પણ કેસો જે લિંબાયતના જે એરિયાઝ છે, પરબત પાટિયા હોય કે આઝાદનગર હોય કે એ તમામ જે ક્લસ્ટર છે એ ક્લસ્ટર માંથી કેસો આવે છે. ઉધનામાં પણ એ પ્રમાણે જે ક્લસ્ટર છે એ ક્લસ્ટર વિસ્તારથી આવે છે. મારા બધા નાગરિકોને વિનંતી છે કે આપણા જે ક્લસ્ટરો થયેલા છે એ ક્લસ્ટરોનું માહિતી બધા લોકો જાણે અને એ પ્રમાણે ક્લસ્ટરમાંથી કોઈ આવતા હોય કે જતા હોય એ હિસાબે કાળજી લેવાનું ખૂબ જરૂરી જણાય છે.
ગઈકાલ સુધી કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1629 હતા અને આજના ડિસ્ચાર્જ થયેલા સંખ્યા 87 છે. સમરસમાંથી 35, સિવિલમાંથી 52. કુલ ડિસ્ચાર્જ 1716 થયેલા છે અને અત્યારે જે ડિસ્ચાર્જ અને રિકવરી રેટ સાજા થયેલા રેટ છે એ 68.3% થયા છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં 150 પેશન્ટ અત્યારે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં અત્યારે 296 જણા છે અને 8595 જણા હોમ ક્વોરન્ટાઇનમાં છે. અત્યારે 1642 જેટલા ટીમો એક્ટિવ સર્વેલન્સમાં ઘેરે ઘેરે જઈને એ અત્યારે કામગીરી કરી રહ્યા છે. અત્યારે એક્ટિવ સર્વેલન્સના 16મી રાઉન્ડ છે. આગામી 1-2 દિવસમાં આ જે ટીમોની સંખ્યા એ વધારો કરવામાં આવશે અને આ ટીમો દ્વારા જ જે એઆરઆઈના કેસો શોધવામાં આવે છે. મારા એક વિનંતી છે કે આ જે ટીમો છે એ ટીમો જ્યારે આ માહિતી લેવા માટે આવે છે એને સાચું માહિતી આપીએ. કેટલા કિસ્સામાં એવું મળ્યા છે કે ફીવર ક્લિનિકમાં અને ડાયરેક્ટ ડોર ટુ ડોર સર્વેલન્સમાં લોકોને માહિતી ના આપવાના કારણે અને છેલ્લે પછી લોકો ઓક્સિજન ઉપર, બાયપેપ ઉપર, વેન્ટિલેટર ઉપર લોકો સિવિલ હોસ્પિટલમાં છેલ્લી ઘડીએ આવે છે, જે ઉચિત નથી. લોકોને સમજવું પડે કે આ રોગમાં જેટલું ઝડપથી, જેટલું જલ્દી એનું ટ્રીટમેન્ટ થાય, એનું સારવાર થાય, એટલું ઝડપથી વ્યક્તિ આમાંથી બહાર નીકળી શકશે. અત્યારે જે લક્ષણ છે એનું, એ લક્ષણ શરદી ખાંસી ઉપરાંત પણ બીજા લક્ષણો દેખાયા છે. દાખલા તરીકે સ્મેલ ના હોવું અને ટેસ્ટ ના ફીલ કરવી, એવું પણ લક્ષણ છે. ચક્રાવ આવી જવું અથવા અશક્તિ થવું, એ બધા પણ અત્યારે અલગ અલગ લક્ષણો આમાં જોવા મળ્યા છે. અને એમાં એક વિષય એવું હોય છે કે હાપી હાઇપોક્સિયા, એમાં ઓક્સિજનનું જે દર છે એ શરીરનું ઓક્સિજન ક્યારે ઘટી જાય છે એ દર્દીને ખબર જ નથી પડતા, એટલે એને હાપી હાઇપોક્સિયા કહીએ છીએ. મારા વિનંતી છે કે લોકોને એવું કોઈ પણ રીતે લાઇટલી લેવાનું નથી. એમાં ઇમિડિયેટલી જે આનું લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે, અત્યારે પ્રાઇવેટ ક્લિનિક્સ, પ્રાઇવેટ હોસ્પિટલ્સ, ડૉક્ટર્સ દ્વારા અત્યારે સારવાર આપી રહ્યા છે. અત્યારે જરૂર આ છે કે કોવિડના અત્યારે કેસીસ જ્યારે વધી શકે છે અને જ્યારે વધે છે ત્યારે તમામ ડૉક્ટર્સ અત્યારે કોવિડનું જે લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે એ લાઇન ઓફ ટ્રીટમેન્ટ પ્રમાણે પહેલાં મેડિસિન આપી દેવા જોઈએ. અને આપણે કેટલા કિસ્સામાં જોયું છે પ્રાઇવેટ ક્લિનિક્સમાં એ 3 દિવસ તમામ પ્રકારના ટેસ્ટ કર્યા પછી એ એનસીએચમાં ટેસ્ટ માટે મોકલે છે, જે ઉચિત નથી. ઇમિડિયેટલી અગર કોવિડના લક્ષણ લાગે તો એના સારવાર શરૂ કરી નાખવું જોઈએ. આમાં કોઈ પણ રીતે મોડા થયા તો એમાંથી પરિસ્થિતિ ખરાબ થાય છે. ખાસ કરીને કોમોર્બિડ અને એજેડ પેશન્ટમાં આ પરિસ્થિતિ થાય છે. એટલે જરૂરી એ છે કે લોકો માહિતી, સાચું માહિતી આપે અને જ્યારે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય છે ડૉક્ટરના સાથે ત્યારે ડૉક્ટર પણ એ લક્ષણો હોય તો દવા પણ શરૂ કરી નાખવું જોઈએ. કેટલા કિસ્સામાં આપણને એ જોવા મળ્યું છે કે ડૉક્ટરો દવા શરૂ નથી કરતા, જેના કારણે જે છે એ પછી મોડું થઈ જાય છે. જેમિની એપ્લિકેશનમાં આપણને 694 એઆરઆઈના કેસ જોવા મળ્યા છે. એઆરઆઈના કેસમાં અત્યારે આપણે આજે શરદી ખાંસી, ઉધરસ, તાવ અને ડાયરિયા અને એ જે લક્ષણો છે એના ઉપરાંત આપણે આ તમામ જે નવા લક્ષણો છે એ નવા લક્ષણોને પણ આપણે આમાં ઉલ્લેખ કર્યા છે. અત્યારે ઘણા બધા ઇન્ડસ્ટ્રી ખુલ્યા છે, ઘણા બધા કારખાનાઓ ખુલ્યા છે, શોપિંગ કોમ્પ્લેક્સ ખુલ્યા છે. મારા બધાને વિનંતી છે કે આપ પણ પલ્સ ઓક્સિમીટર, જે લગભગ 1100-1200 રૂપિયાનું હોય છે, એ પલ્સ ઓક્સિમીટર લઈ લેવા વિનંતી. અને બેંક્સ હોય છે એ લોકો પણ લઈ શકે. એટલે જ્યારે પણ કોઈનું અગર ઓક્સિજન ઓછું હોય ત્યારે એ ઇમિડિયેટલી એ વ્યક્તિને હોસ્પિટલમાં રેફર કરવા વિનંતી છે. એ ખૂબ જરૂરી છે. અને એક વ્યક્તિનું જ્યારે ટેસ્ટ કરવામાં આવે એ ત્યારે બીજા વ્યક્તિનું ટેસ્ટ કરતા સમયે એને પ્રોપર
પ્રોપરલી સેનિટાઇઝ કરવું પણ ખૂબ જ જરૂરી છે. એપીએક્સ નું જે સર્વે છે એ સર્વે માં મુજબ આજે જે ટીમો હતા એ ટીમો એપીએક્સ નું સર્વે અત્યારે પૂર્ણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ ઝોન્સ દ્વારા જે ખાસ કરીને કોમોર્બિડ પેશન્ટ છે, અલગ અલગ રોગોથી પીડિત છે, એ લોકોનું અત્યારે એ લોકોના ઘેરે પહોંચીને એ લોકોનું સારવાર કેવી રીતે કરવી અને એ લોકોને કેવી રીતે ઘેરે જ રાખવી, જેને આપણે રિવર્સ ક્વોરન્ટાઇન કહીએ છીએ, ત્યારે ઘેરે જ એ રહે અને આ જે 2 મહિના ક્રિટિકલ સમય છે એ 2 મહિનામાં ખૂબ એને કાળજી લે એ બહુ જરૂરી છે. હોમિયોપેથી દવાનું વિતરણ આજરોજ 1,31,812 લોકોને કરવામાં આવ્યું છે. આજે ખાસ કરીને લિંબાયતમાં, અઠવામાં અને ઉધનામાં અને કતારગામમાં એ રીતે અલગ અલગ વિસ્તારોમાં હોમિયોપેથીનું દવાનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ હવાઈ માર્ગે 144 લોકો, રોડ માર્ગે 424 અને ટ્રેન માર્ગે 786 લોકો આવ્યા છે અને એ લોકોનું જે ક્વોરન્ટાઇનનું પ્રોસિજર છે એ ક્વોરન્ટાઇનનું પ્રોસિજર કરવામાં આવે છે. આજરોજ દંડ જે છે એ લોકોના ઉપર અત્યારે ધીરે ધીરે આપણે વધારી રહ્યા છે. લોકો જે પ્રમાણે અલગ અલગ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કને જે હાથ ધોવાનું સેનિટાઇઝર રાખવાનો વિષય છે એમાં જે લોકો જે વાયોલેશન કરે એના માટે આજરોજ 1,18,750 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 70,50,000નો દંડ સંપૂર્ણ રીતે વસૂલ કરવામાં આવ્યું છે. આજરોજ 67 લોકોના પાસેથી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે માસ્ક વગર 182 લોકો પાસેથી અને સેનિટાઇઝરના ના ઉપયોગ કરવા માટે એક વ્યક્તિ પાસેથી, એ રીતે જે છે અલગ અલગ લોકો પાસેથી વ્યક્તિગત રીતે પણ દંડ વસૂલ કરવામાં આવ્યું છે. આજરોજ કુલ શહેરમાં 3,565 સ્થળોમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધી 3,88,129 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અત્યારે બધા જ્યારે ઇન્ડસ્ટ્રીઝ અને દુકાનો ખુલી ગયા છે, સોડિયમ હાઇપોક્લોરાઇડના ઉપયોગ વધારેમાં વધારે લોકો ડિસઇન્ફેક્શન માટે કરે અને સરફેસનું એ પ્રમાણે ડિસઇન્ફેક્શન થાય એ બહુ જરૂરી છે. ખાસ કરીને જે ટેબલ કેશિયર હોય જેમાં લોકો વધારેમાં વધારે હાથ રાખે, જ્યાં પણ લોકો બારંબાર હાથ રાખતા હોય એ જગ્યા સોડિયમ હાઇપોક્લોરાઇડથી લોકો સાફ કરે એ બહુ જરૂરી છે. બારંબાર એને સાફ કરવું જોઈએ, કારણ કે અત્યારે બારંબાર જે જગ્યામાં ખાસ કરીને લોકો આવતા હોય અને જ્યાં લોકો હાથ રાખતા હોય ત્યાં વધારેમાં વધારે સેનિટાઇઝ કરવું એ ખૂબ જ જરૂરી છે. કતારગામ ઝોનમાં જ્યારે કેસો વધી રહ્યા છે, આજરોજ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે એક બેઠક અહીંયા મેયરશ્રીના અને ડેપ્યુટી મેયરશ્રી અને તમામ જે કતારગામના હીરાના સાથે લિંક થયેલા તમામ આગેવાનો અગ્રણીશ્રીઓના એક મીટિંગ અહીંયા બોલાવવામાં આવ્યું હતું અને તમામ જે કાળજીઓ લેવાનું છે એ કાળજીઓ લઈને આપણે આ જે 2 ક્રિટિકલ મહિના છે એ 2 ક્રિટિકલ મહિના કેવી રીતે પસાર કરવી એનું સમજણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ડાયમંડ જે ખૂબ એ લોકો કાળજી તો લે છે, પરંતુ એના સાથે સાથે એ જરૂરી છે કે તમામ જે વર્કર્સ છે એ લોકોને જે સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવાનું છે અને જે ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું છે એ ખૂબ જરૂરી છે. એના માટે આપણે અલગ અલગ લોકો પાસેથી દંડ પણ વસૂલાત કરવામાં આવી રહી છે. પણ અત્યારે આ સંજોગો છે કે અગર ડાયમંડ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, અગર એક વ્યક્તિને પોઝિટિવ આવે તો બીજા વ્યક્તિઓને પણ એને ચેપ લાગી શકે, એટલા માટે આપણે ક્વોરન્ટાઇનનું વ્યવસ્થા ઊભી કરી છે. અને અગર વધારે પોઝિટિવ થાય તો વધારે ક્વોરન્ટાઇન થાય અને આ જે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે એ એને ઓપરેશન્સમાં પ્રોબ્લેમ થઈ શકે એવું છે. એટલે
મૂળથી લોકોને ખાસ કરીને આ તમામ જે ડાયમંડ વર્કર્સ, લૂમ્સ વર્કર્સ એ બધાનું કાળજી રાખવા માટે એ બહુ જરૂરી છે. એટલા માટે આજે આ હીરાના જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સના જે આગેવાનો છે એ લોકોના સાથે એક બેઠક પણ કરવામાં આવી હતી અને એ વિસ્તારોમાં જે દંડ કરવામાં પણ ચાલુ છે. કતારગામમાં જુદા જુદા વિસ્તારમાં જે લારી ગલ્લાવાળા છે એ લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થતા હોય તો એ વિસ્તારને પણ દંડ કરવામાં આવે છે અને જે એન્ફોર્સમેન્ટ પ્રોસિજિયર છે એ બહુ વધારે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. આવતીકાલે એક વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે છે, 14 જૂન, અને બ્લડ જે છે ખૂબ જ અગત્યનું હોય છે, ખાસ કરીને અત્યારે જ્યારે આવા પ્રકારના આરોગ્યનું એક ખૂબ મોટા પાન્ડેમિક અહીંયા છે ત્યારે અલગ અલગ લોકોને પણ બ્લડ ટ્રાન્સફ્યુશનનું જરૂરિયાત હોય છે, ડાયાલિસિસનું જરૂરિયાત હોય છે. એટલે બ્લડ જે છે એ ઘણા બધા લોકોના જીવન બચાવી શકે છે. એટલે આ જે રક્તદાન નો દિવસ છે એમાં વધારે લોકો રક્તદાન કરે એ ખૂબ જ જરૂરી છે. અત્યારે આવા સંજોગોમાં શહેરીજનોને એ વિનંતી કરીએ છીએ કે આપણે તમામ લોકો મળીને આગામી 2 મહિના આપણા માટે ખૂબ ક્રિટિકલ સમય છે. એ 2 મહિના જે ક્રિટિકલ સમય સુરત શહેર માટે છે, આપણે ધંધા રોજગારને તો જોઈએ પણ ધંધા રોજગારનું સાથે સાથે જાહેર આરોગ્ય અને વ્યક્તિગત આરોગ્યનું પણ ખૂબ વધારે કાળજી લેવાનું જરૂરિયાત છે. તમામ એક એક જીવન આપણા માટે ખૂબ જ અગત્યનું હોય છે અને એ સમયમાં જ્યારે એક એક જીવન આપણા માટે ખૂબ અગત્યનું છે ત્યારે આ સંજોગોમાં બધાને હું અપીલ કરું છું કે કોઈ પણ રીતે એક પણ વ્યક્તિનું કોવિડના કારણે મૃત્યુ ના થાય એના માટે આપણને તમામ લોકો મળીને સુનિશ્ચિત કરવાનું છે. તમામ જે લોકોનું આ સમયમાં જે કાળજી લેવા જોઈએ, આપણે ધંધા રોજગારનું સાથે સાથે એ ધંધા રોજગાર પણ કોવિડના સમયમાં કેવી રીતે કરવી એનું અનુપાલન અને અનુશાસન એ તમામના હોવા જોઈએ એવું આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ. कोविड-19 जैसी महामारी से बचने का एक ही तरीका है, इम्यूनिटी बूस्ट करना. सिद्धांत अल्ककैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO-GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्ककैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है. सिद्धांत लाइम प्राइवेट लिमिटेड.